ગુજરાત સરકાર દ્વારા લોકોની સ્વચ્છની ચિંતા કરી સમગ્ર ગુજરાતમાં એકસો આઠ એમ્બ્યુલન્સ વાહન સેવા વિના મૂલ્યે આપવામાં આવી રહી છે જેને લોકોનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે અત્યારે ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યાના હસ્તે પશુ વેટરનરી વાહનનું લોકાર્પણને કરાયું આજ રોજ ગુજરાત સરકાર દ્વારા પશુઓની ચિંતા કરી સમગ્ર ગુજરાતમાં પશુ વેટરનરી મોબાઈલ વાહન સેવા શરૂ કરવામાં આવી છે ઓગણીસો બાસઠ હેલ્પલાઇન નંબરના માધ્યમથી એક ફોનકર્તાની સાથે પશુ મોબાઈલ વાન પશુઓની સારવાર વિના મૂલ્યે આપવામાં આવશે ત્યારે આજે ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લામાં ચોવીસ પશુ વાન સોંપવામાં આવી છે ત્યારે ડીસા તાલુકામાં ત્રણ પશુ વેટરનરી વાનની ફાળવણી કરવામાં આવી છે આજ રોજ ડીસાના ધારાસભ્ય શશિકાંત પાંડ્યાના હસ્તે મામલતદાર કચેરીથી મોબાઈલ વાનની રિબિન કાપી લીલી ચુંડી આપવામાં આવી હતી ધારાસભ્ય શશિકાંત પંડ્યા દ્વારા જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા હજારો પશુઓની ચિંતા કરી સમગ્ર ગુજરાતમાં પશુઓની અમાવજત માટે વેતનરી વાન આપવામાં આવી છે જેને લઈને આજે ડીસા તાલુકાના લુણપુર વિરૂણા અને પેછળ ખાતે ત્રણ પશુ વાહનનું લોકાર્પણને કરવામાં આવ્યું હતું ત્યારે ગુજરાત સરકાર દ્વારા આવકારદાયક પગલું ભરવામાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેને લઈને ધારાસભ્ય શશિકાંત પંડ્યા દ્વારા સરકારના આ નિર્ણયને વધાવી લેવામાં આવ્યો હતો અને આ પશુવાનના માધ્યમથી ગ્રામીણ વિસ્તારોમાં પશુઓને વિનામૂલ્યે સારવાર આપવામાં મહત્વનો ફાળો ભાગ ભજવશે અને પાલતુ પશુ પ્રાણીઓને પણ વિનામૂલ્યે સારવાર આપવામાં આવશે એકસો આઠની જેમ ઓગણીસો બાસઠ એમ્બ્યુલન્સ વાહન પણ લોકો માટે ફાયદાદાયક નીવડશે રિપોર્ટર પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા